એવા વાલીઓ માટે છે અને એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે વાલી એમનું બાળક જે છે એમનું બાળક ધોરણ દસ કે ધોરણ બાર પાસ થયું હોય અને હવે પછી જે છે એ જ્યારે ધોરણ દસ ધોરણ ના રિઝલ્ટ આવી ચૂક્યા છે અને હવે એક વાલી તરીકે જે છે મારો અવાજ આપણા સુધી પહોંચતો હોય ગુજરાતના દરેકે દરેક જે છે એ કસ્બા તાલુકા કે જિલ્લા સુધી પહોંચતો હોય અને એક ઉમેદવારના મગજમાં જ્યારે પ્રશ્ન થાય કે સર દસમો પાસ થઈ ગયા બારમો પાસ થઈ ગયા ઘણી બધી મંગજમાં મૂંઝવણ છે મમ્મી પપ્પા પણ ટેન્શનમાં છે કે શું કરવું એવા સમયે હું આપનો મિત્ર આપનો ફિલસુફ દિનેશ ગણેત સર ગાંધીનગરના સ્ટુડિયોથી લાઈવ થઈ આજ જે છે મસ્ત મજાનો એક જે છે એ આ વિડીયો આપના માટે સચોટ માર્ગદર્શન કે જે આપના લક્ષી તમામે તમામ પ્રકારના જે છે એ સોલ્યુશન આજના વિડીયોમાં આપને મળવાનું છે

અને આ બિઝનેસ પ્લાન કેવી રીતે થઈ શકે કરિયર લક્ષી જે છે એ કઈ કઈ બાબતો હોય અને ત્યારબાદ જે છે એ હું તમને બારમાની વાત કરી દઈશ કે બાર પાસ આપણી પાસે જે ઉમેદવારો છે એમની પાસે કયા કયા સ્કોપ છે ઓકે પહેલા જે ઉમેદવારો દસ પાસ થયા છે એમના માટે આગળની રાહ શું છે જે વ્યક્તિઓ દોસ્તો દસ પાસ છે આ દસ પાસ વ્યક્તિઓ એક તો જે છે એ ધોરણ અગિયાર અને બારમાં એક તો સાયન્સ

આપના કરિયર લક્ષી કોર્સ પણ આપ પસંદ કરી શકો છો ઘણા બધા કરિયર લક્ષી કોર્સ હોય છે કે જે આઈટીઆઈ માં 10 માં બેઝ ઉપર હોય છે કે જેના માધ્યમથી આપને ઘણી બધી રોજગારી મેળવવામાં સરળ હોય છે હવે પેલો પ્રબત અહીંયા આવી જાય કે સર 12મો જે છે 11મો છે એ 10મો પાસ કરી દો તો સાયન્સ કયા સંજોગમાં રાખવું જોઈએ પહેલી વસ્તુ જો આપ કોઈ એન્જિનિયરિંગ ફિલ્ડ તરફ જવા ઈચ્છો છો

અહીંયા જે છે એક વિદ્યાર્થીને મારી નમ્ર અપીલ છે કે મારો મિત્ર જે છે એ સાયન્સમાં ગયો મારો મિત્ર જે છે એ કોમર્સમાં ગયો અને મારો મિત્ર આર્ટ્સમાં ગયો એટલે હું પણ આ જ ફિલ્ડ પસંદ કરીશ એટલે પછી હું અને મારા મિત્ર એકદમ સાથે જીવન જીવીએ આ કોન્સેપ્ટ જો મગજમાં હોય તો આ તદ્દન ખોટો છે વિદ્યાર્થી મિત્રો આ આપ મગજમાંથી કાઢી નાખજો કારણ કે મિત્રતા જે છે એ આપની એકદમ સાચી હશે સાચી દિશામાં પણ હશે પણ મિત્રતાના ધોરણે તમે કરિયર નહીં બનાવી શકો આના માટે તમારે કોઈક ફર્મ ડિસિઝન લેવા પડશે કદાચ આપણો ઇન્ટરેસ્ટ કોમર્સમાં છે આપણો જે છે એ મિત્રનો ઇન્ટરેસ્ટ સાયન્સમાં છે કદાચ કોઈ મિત્રનો ઇન્ટરેસ્ટ આર્ટ્સમાં પણ છે તો પછી જે છે એ ચિંતા ન કરો જે મિત્રોને જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં જાઓ મતલબ કે જો તમારું મેથ્સ જો તમારું વિજ્ઞાન યાની કે સાયન્સ અને તમારું ઇંગ્લિશ સારું છે તો આપ સાયન્સ ફિલ્ડમાં જાઓ આપના માટે બહુ સારું રહેશે પણ જો તમારા આ વિષય સારા નથી તો પછી જે છે એ તમને એકાઉન્ટ તમને સ્ટેટ તમને અર્થશાસ્ત્ર આવા જો વિષય તમને ગમતા હોય તમારી મનપસંદ વિષય હોય તો પછી આપ કોમર્સ પસંદ કરો અને કદાચ તમને ઇતિહાસ તમને ભૂગોળ તમને રાજ્યશાસ્ત્ર ઘણા ઉમેદવાર એવા હોય છે કે જેને ઇતિહાસ જાણવામાં ઘણી બધી રુચિ હોય જેમને સાંસ્કૃતિક જીવન જે છે એ જાણવામાં ઘણી રુચિ હોય જેમને ભારત દેશની વિશ્વની ગુજરાતની આવી કોઈ પણ કે ગુજરાત ભારત વિશ્વ ની કોઈ ભૌગોલિક બાબતની જાણકારી મેળવવામાં કોઈ બાળકને ઘણી રુચિ હોય તો પછી તમે ના તો સાયન્સ ના તો કોમર્સ સીધું આર્ટસ લઈ લો એક વસ્તુ ખાસ યાદ રાખજો દોસ્તો કે જ્યારે તમે દસમા ધોરણ પછી અગિયારમું કે બારમા ધોરણમાં સાયન્સ કોમર્સ અને આર્ટસ કરો છો તો ત્રણે ત્રણ સારું જ છે અને બેસ્ટ છે કારણ કે સાયન્સ કોમર્સ અને આર્ટસ એ તમને સર્ટિફિકેટ અપાવી દેશે પણ તમારી પાસે જે સ્કિલ છે તમારી પાસે જે કોઈ પ્રકારની વર્તુણક છે તમારી પાસે જે સક્સેસ રેશિયો છે આ તમને સાયન્સ કોમર્સ કે આર્ટસ ગમે ત્યાંથી મળી શકશે એટલે એવી ક્યારેય ચિંતા ન કરવી કે સાયન્સ હંમેશા વધારે જ સારું કહેવાય આર્ટસ હંમેશા નાનું કહેવાય હું તમને બે હજાર ઉદાહરણ આપું દોસ્તો કે તમને ખબર પડશે ઘણા ઉમેદવારો કહેતા હોય કે સાયન્સ સર આટલું બધું સારું કોમર્સ એના કરતા થોડુંક ઓછું આર્ટસ ઓછું દોસ્તો આપણા દેશના યશસ્વી જે છે એ પ્રધાનમંત્રી મતલબ કે આપણા જે છે એક લોકલાડીલા જે છે એ નરેન્દ્ર મોદીજી પણ આ આર્ટ્સ એમએ પોલિટિકલ સાયન્સ કરેલું છે અમિતભાઈ શાહ હેના લાલ કૃષ્ણ અડવાણી સાહેબ સુષ્મા સ્વરાજ મેડમ અરુણ જેટલી સાહેબ આ જે મોટા મોટા ઉચ્ચ હોદ્દા ઉપર છે એ બી આર્ટ્સ કરીને આવ્યા છે અને એક જે છે એ સફળતાની મુકામ હાસિલ કરી છે એની સામે કોમર્સ પણ સારું છે જે વ્યક્તિઓ અકાઉન્ટન્સી તરફ જવા ઈચ્છતા હોય એમના માટે અને સાયન્સ આ પણ આપના માટે સારું છે હવે જો આપ દોસ્તો જો ડિપ્લોમા

એની સાથે સાથે જે છે કોમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પણ કરી શકો એની સાથે સાથે એરોનોટિકલ એન્જિનિયરિંગ જો આપ જો છો કોઈ પાયલોટ બનવા ઈચ્છતા હોય તો એની સાથે ડિપ્લોમા ઇન ડેરી ટેકનોલોજી પણ આપ કરી શકો છો અને ડિપ્લોમા ઇન ડિઝાઇન અને જો તમને કોઈ ખાણ ખનીજ માઇનિંગ બાબતની ઈચ્છા હોય તો આપ ડિપ્લોમા ઇન માઇનિંગ ભી કરી શકો હવે આ બાબતે થોડીક હું તમને ડિટેલમાં માહિતી આપું છું જો દોસ્તો આપ લોકોને એવું થાય કે સર હું તો જે છે એ માની લ્યો કે ભાઈ અંબાજીમાં રહું છું અને ત્યાં આજુબાજુમાં ખનીજનો ધંધો બહુ સારો થાય છે હું જે છે જૂનાગઢમાં ગીર સોમનાથની બાજુમાં સુત્રપાળામાં રહું છું અને મારે તો ગીર સોમનાથમાં સુત્રાપાળામાં બહુ મોટું માઇનિંગ પ્રવૃત્તિઓ થાય છે ખાણ ખણીજની પ્રવૃત્તિ થાય છે હું પોરબંદર રહું છું અને પોરબંદરમાં જે છે એ રાણાવાઓ પોરબંદરમાં જે છે એ કુછડી આસપાસના જે વિસ્તાર છે ત્યાં ઘણી બધા જે છે ચોકમાટીના પણ જે છે માઇનિંગની પ્રવૃત્તિઓ થાય છે માઇન્સ ત્યાંથી પથ્થર નીકળતો હોય છે તો પછી તમારે જે છે એ એક ઉમેદવાર તરીકે ડિપ્લોમા ઇન માઇનિંગમાં જે છે એડમિશન લેવું જોઈએ આ બહુ સારી તક અને આપને કરિયર બાબતની છે કે જ્યાં તમને તમે ખુદનો એક ધંધો પણ આગળ જઈ અને માઇનિંગનો ચાલુ કરી શકશો અથવા આપના ફાધરની પેઢીને કન્ટિન્યુ કરી શકો અથવા તો માઇનિંગની કન્સલ્ટન્સી પણ આપ ચાલુ કરી શકો છો તો એના માટે ડિપ્લોમા ઇન માઇનિંગ છે બે જગ્યાએ થશે એક કચ્છ અને એક પાલનપુરમાં પણ જો કોઈ બેન એવા છે કે જે દીકરી છે કે જે દીકરીને ડિઝાઇનિંગ બાબતમાં બહુ સારી રુચિ છે એમને એમ થાય કે ભાઈ મારે આગળ જતા ઇન્ટિરિયર ડિઝાઇનર બનવું છે મારે ફેશન ડિઝાઇનર બનવું છે તો અને જે લોકો એગ્રીકલ્ચર સાથે જે છે એ જોડાયેલા હોય કે ભાઈ મારે ખેતીવાડીમાં મારે પશુઓ બાબતની જે છે એના વિકાસની વાત કરવી છે પશુઓને યોગ્ય માત્રામાં જે છે એ કોઈ પણ પ્રકારની જ્યારે આરોગ્ય લક્ષી તકલીફ હોય તો એના માટે મારે કઈક સંશોધન કરવું છે અને પશુઓ જે છે એમના જે રખેવાળ હોય છે એ ખેડૂતો માટે કઈક મારે કામ કરવું છે તો એના માટે આપ ડિપ્લોમા ઇન ડેરી ટેકનોલોજી પણ કરી શકો અને જો આપને ઇન્ટરેસ્ટ એમાં હોય કે સર મારે આગળ જતા પાયલોટ બનવું છે તો પછી આપ ડિપ્લોમા ઇન એરોનોટિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લેશો તો આપને ખૂબ જ સારું રહેશે ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનિંગ મેં તમને જે વાત કરી જો આપ બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં જવા ઈચ્છતા હોય તો આપને કેમિકલ લાઇનમાં મેડિકલ લાઇનમાં જે બાયો વેસ્ટ હોય એમાં બહુ સારી તક છે કમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી દોસ્તો આને હું બે સ્ટાર આપી દઈશ કારણ કે આ એવર ગ્રેન છે દોસ્તો કમ્પ્યુટર એટલે આઈટી સેક્ટર આઈટી જે છે એનું દિવસથી દિવસ ભારણ વધતું જાય છે આપ હવે દરેકે દરેક વસ્તુ આપણા મોબાઈલમાં આવી ગઈ છે અને આપ હવે જોવો તો માણસ પણ એક રોબોટ ટેકનો જે આવી ગયો છે તો હવે આ જે આઈટી સેક્ટર વધે છે આઈટી સેક્ટર વધવાના લીધે આની જે છે ભવિષ્યમાં ડિમાન્ડ પણ બહુ સારી રહેવાની છે તો જે આ એવરગ્રીન છે તો યાદ રાખજો અને જો આપ ડિપ્લોમા ઇન સિવિલ ઇલેક્ટ્રિક અને કેમિકલ જો કરવા ઈચ્છો તો આપ આ બી કરી શકો છો તો આ ડિપ્લોમા અને એ ડિપ્લોમા દસમા પછી અને હા જો તમે ડિપ્લોમા કરશો દોસ્તો અને એના પછી આપ ડિગ્રી કરશો ડિપ્લોમા કરશો અને આ ડિગ્રી કરશો તો જે છે થઈ જશે મતલબ કે ધોરણ દસ પછી જો કોઈ વ્યક્તિએ ડિપ્લોમા કર્યું તો આ 12 ની સમકક્ષ કહેવાશે અને ડિપ્લોમા પછી મતલબ કે કોઈ ડિગ્રી કર્યું છે તો આ ગ્રેજ્યુએશનની સમકક્ષ થઈ જશે આ યાદ રાખજો હેના એટલે ઘણા ઉમેદવારોને આ વસ્તુની ખ્યાલ નથી હોતો એના કારણે ક્યાંક મિસ ગાઈડ થાય છે તો આ મિસગાઈડ આપ ન થતા ચલો તો અહીંયા તમારો એક આ જે છે એ પોઈન્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ આપણે ત્યાં જે કોઈ પ્રકારે અગિયાર બાર કેવી રીતે પસંદ કરવું દસમા પછી ડિપ્લોમા કેવી રીતે પસંદ કરવું જો ડિપ્લોમામાં એડમિશન લેવું હોય તો એડમિશન ફોર પ્રોફેશનલ કોર્સ આના માટેની અલગથી વેબસાઇટ છે એસીપીડીસી નામની એક વેબસાઈટ છે એમાં તમને બધા જ પ્રકારની ડિટેલ ત્યાં મળી જશે અને એ ન કરવું હોય તો તમે આઈટીઆઈ પણ કરી શકો છો દોસ્તો કે આઈટીઆઈ જે છે એ આઈટીઆઈ બાદ ઘણા બધા કરિયર લક્ષી ઓપ્શન આપની પાસે ખુલી જશે એના ઘણા બધા કરિયર લક્ષી આપને જે છે એ ઓપ્શન ખુલી જવાના છે તો આ વાત હતી દોસ્તો એવા ઉમેદવાર માટે કે જે સ્પેશિયલી દસ પાસ થયા છે હા હવે તમને એક બીજી સુવર્ણ તક આપું છું

પોસ્ટ વિભાગમાં જીડીએસ ગ્રામીણ ડાક સેવકની ભરતી આવશે પણ ક્યારે જ્યારે તમે 18 વર્ષના થશો ત્યારે અને આ જે જીડીએસ ની ભરતી જે પોસ્ટ વિભાગ કે જે સેન્ટ્રલ ગવર્નમેન્ટ નો વિભાગ કહેવાય એમના મેરિટ ના બેઝ ઉપર તમને ડાયરેક્ટ એડમિશન મળી જશે આ યાદ રાખજો કોઈ પરીક્ષા નહી આપવી પડે મેરિટ ના બેઝ ઉપર તમે સીધા જ ગુજરાત સરકાર માં અને કેન્દ્ર સરકારમાં શું થશો તો કે દોસ્તો તમે પોસ્ટ વિભાગના કર્મચારી થઈ જશો હા પણ યાદ રાખજો એના માટે તમારે અઢાર વર્ષ થઈ જાવ મતલબ કે તમે અત્યારે પંદર વર્ષના છો ત્રણ વર્ષ પછી કોઈ ભરતી આવી છે તો તમે ડાયરેક્ટ જે છે એમાં ભરી શકો આની કોઈ એક્ઝામ હોતી નહોતી અને ઘણા મિત્રોને એવું થાય કે સર મને કરિયર વાળી બાબતની વાત થાય તો આ કરિયર વાળી બાબતની વાત થાય છે ઓકે અને આપ અત્યારે એડમિશન તો લેવાનું જ છે અગિયાર બાર ડિપ્લોમા કે આઈટીઆઈ પણ એની સાથે સાથે આ કરિયરની વાત કરી છે ઓકે ચલો આગળ વધીએ હવે જે મિત્રો એ દોસ્તો જે છે એ સાયન્સ કર્યું છે એ સાયન્સ માટે જે મિત્રો એ કોમર્સ કર્યું છે અને આર્ટસ કર્યું છે મતલબ કે જે જે એ 12 પાસ જે મિત્રો છે એમના 12માં ધોરણમાં કોઈ વ્યક્તિ કે આ તો સાયન્સમાં હશે કે આ તો કોમર્સમાં હશે કે આ તો આર્ટસમાં હશે તો સાયન્સ બાદ એક તો એમની પાસે કઈ ફિલ્ડ હશે દોસ્તો મેડિકલ એક તો એમની એન્જિનિયરિંગની એક તો જનરલ સાયન્સ તો આપણે ત્યાં જે છે એ આ કર્યા બાદ જો તમારે આગળ વધવું હોય તો દસમા અને બારમા પછી એક તો તમારી પાસે આર્ટસ નો સ્કોપ રહેલો છે પેલા આર્ટસ ની વાત કરી દઉં પછી સાયન્સ કોમર્સ આર્ટસ જે છે એમાં તમે બીએ કરી શકો બીએ મતલબ શું બેચલર ઓફ આર્ટસ બહુ સારી ફિલ્ડ છે જે મિત્રો એવા છે કે જેમને સ્પેશિયલી બારમા ધોરણ પછી અને બારમા ધોરણ બાદ જે છે એ સ્પેશિયલી જીપીએસસી જે મિત્રો ડેપ્યુટી કલેક્ટર થવા માંગે છે જે મિત્રો ડીવાય થવા માંગે છે યુપીએસસી પાસ કરી જે મિત્રો આઈએસ થવા માંગે છે જે આઈપીએસ થવા માંગે છે એમના માટે આ વસ્તુ એકદમ સુવર્ણ તક છે કારણ કે જે જીપીએસસી યુપીએસસી માં હિસ્ટ્રી જોગ્રાફી પોલિટિકલ સાયન્સ જેવા વિષયો આવે છે એ વિષય તમે એફવાય એસવાય ટીવાય માં જ ભણી જશો જેથી કરીને તમારો જે સરકારી ભરતી બાબતનો જે ગોલ છે એ અહીંથી તમારો ઓલમોસ્ટ પાથ જે છે એ બનતો જાશે ઓકે તો આના માટે તમારી નજીકમાં કોઈ પણ પ્રકારની સારી યુનિવર્સિટી હોય સારી કોલેજ હોય ત્યાં તમે એડમિશન લઈ શકો છો બીએમાં ત્યારબાદ જે મિત્રોને યુપીએસસી જીપીએસસી માં ઇન્ટરેસ્ટ નથી પણ જે મિત્રોને હોટલ બાબતમાં જે છે બહુ ઇન્ટરેસ્ટ છે જેને એમ થાય કે બહુ આલીશાન હોટલમાં જે છે હું મેનેજર બની જાઉં તો તાજ હોટલમાં જે છે એ હું સારામાં સારા રિસેપ્શનિસ્ટ બની જાઉં તો કે જ્યાં મારો પગાર જ જે છે પચાસ હજાર કરતા વધારે ચાલુ થતો હોય આવી કોઈ ઓબરોય હોટેલ હોય તો ગાંધીનગરમાં જે છે રેલવે સ્ટેશન ઉપર જે છે હોટેલ છે જેને કહેવાય ત લીલા લીલા હોટેલ કે જે દેશની પહેલી જે છે એ હોટેલ હોય કે જે રેલવે સ્ટેશનની ઉપર બની ગઈ છે હેના આવી કોઈ થ્રી સ્ટાર ફાઈવ સ્ટાર હોટેલમાં મારે મેનેજર થવું તો તો તમારા માટે બહુ સારું ઓપ્શન છે આર્ટ્સ બાદ તો તમે શું કરી શકો દોસ્તો બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરી શકો બહુ જ સુવર્ણ તક છે કે જે લોકોને હોટેલ ઇન્ડસ્ટ્રીમાં જે છે પોતાનું કરિયર બનાવવો હોય એ સ્પેશિયલી આ કોર્સ સિલેક્ટ કરો તો આપના માટે ઘણું સારું રહેશે ત્યારબાદ ઘણા મિત્રો એવા છે કે જેમને જે છે એ પોતાનો અવાજ લોકો સુધી પહોંચાડવો છે જેમનો એવા મિત્રો જે છે કે જેને લોકોની જે ચિંતા છે એને સરકાર સુધી પહોંચાડવી છે સરકારની કોઈ એવી બાબત છે કે જેને લોકો સમક્ષ ઉજાગર કરવાની છે તો અહીંયા જનતાનો અવાજ અને લોકતંત્ર હોય કે લોકતંત્રનો ચોથો જે પિલર હોય તો એ છે મીડિયા તો એના માટે તમે જે છે બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન આ કોર્સ પણ તમે કરી શકો છો કે જે મિત્રો મીડિયા લાઈનમાં જવા માંગે છે જેમને પત્રકાર થવું છે જેમને પત્રકાર બની અને મીડિયામાં આવવું છે અને લોકોની જે છે એ ને સમજી અને લોકોને જે છે યોગ્ય બાબતમાં જે છે એ ક્યાંક ને ક્યાંક અન્ય જે છે માણસો સુધી કે સરકાર સુધી જે છે એ સંદેશો પહોંચાડવો છે મીડિયા એક માધ્યમ છે કે લોકોની તકલીફને સરકાર સુધી પહોંચાડે છે તો તમારો જો આવો પબ્લિક સ્પીકિંગનો અનુભવ હોય અથવા પબ્લિક સ્પીકિંગના અનુભવ પછી તમે જર્નલિસ્ટ બનો તો આ કરિયર પણ તમારું બહુ જ સારું છે આમાં પણ તમે ન્યૂઝપેપર એટલે ઇલેક્ટ્રિક મીડિયા હોય પ્રિન્ટ મીડિયા હોય ટેલિ મીડિયા હોય અને વર્તમાન સંજોગમાં તો જે છે દોસ્તો આપણે સોશિયલ મીડિયામાં પણ બહુ સારી રીતે જે છે આ નામ અલગ અલગ પ્રકારના જે છે આપણે મીડિયાના સાંભળતા હોય ગુજરાત મિરર હોય અહેમદાબાદ મિરર હોય હે ઇન્ડિયા હેડલાઇન હોય તો આવા ઓનલાઈન બી જે છે એ ઘણા બધા મીડિયા હાઉસ કામ કરતા હોય છે કે જેમની કોઈ ચેનલ ઓનલાઈન માધ્યમથી ચાલતી હોય અને એમાં ઘણા બધા સબ્સ્ક્રાઇબર હોય છે તો આ ભી આપ કરી શકો છો દોસ્તો બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ત્યારબાદ જો આપને કોઈ આપની આર્ટ છે આપની કોઈ કલા છે પછી એ ચિત્રકલા છે તમારી અથવા તો અન્ય કોઈ કલા છે તો આપ સેફ્ટ યુનિવર્સિટી છે હેના બેચલર ઓફ ફાઇન આર્ટ્સ જે છે સેફ્ટ યુનિવર્સિટી જેવી બહુ સારામાં સારી ગુજરાતની આપણે ત્યાં જે સ્પેશિયલી કલાના માતની વાત કરતા હોય ત્યારે સેફ્ટ યુનિવર્સિટીમાં એડમિશન લો તો આપની કલા અને ફાઇન આર્ટ્સ બાબતે ઘણું સારું રહેશે ત્યાં ત્યારબાદ દુનિયામાં ગેમ જે રમતા હોય બાળકો અને ગેમમાં જેમ જે છે એ પેલા આવી રીતે જે કઈ આમ જાય આમ જાય આમ જાય આમ જાય એવા બધા અલગ અલગ ચિત્રો આવતા હોય અને એનિમેશનની દુનિયામાં જાવ તો દોસ્તો એના માટે પણ આર્ટસ પછી જે છે ઘણો સારો હોય અને

થોડું હસતા રહેજો દોસ્તો અને જે વિદ્યાર્થી મિત્રો જે છે એમના વાલીઓને પણ કહું છું કે આપ આપના બાળક જે છે એ બાળક ઉપર ખોટો સ્ટ્રેસ નહીં લેતા હેના આ બાળકને પણ કહું છું કે આપ આપના માતાપિતાની તમામ પ્રકારની જે છે એ આશા આકાંક્ષાઓ પૂરી કરજો હે ને મા બાપને કોઈ આપણા કારણે ટેન્શન આવે એવા કોઈ આપણે પ્રયત્ન કરવાના થતા નથી પણ આ કોઈ એવી બાબત છે કે જ્યાં આપણે ધાર્યું પરિણામ નથી મળ્યું તો પછી આપણે સીધું પંખા સામે જોશું નહીં ઘણી વાર એવું થાય કે આપણે નક્કી કર્યું કે આપણે એસી ટકા આવ્યા છે હે એસી ટકા આવ્યા છે એની જગ્યાએ આપણને એસી ટકા આવશે આપણે ધારીને બેઠા હોય કે ભાઈ થોડોક વધારે આવશે આપણે બાણું ધારીને બેઠા તો એસી આવ્યા એસી ધારીને બેઠા ને સાહીઠ આવ્યા તો ઓકે સ્વીકારી લેવાનું દરેક પરિસ્થિતિને જ્યારે સ્વીકારતા માણસ શીખી જાય છે ને ત્યારે માણસ અડધો તો સક્સેસ થઈ જાય છે હે ને તો આ પંખા સામું નહીં જોવાનું અમુક તો કેવું કરે પંખા સામું જોતા હોય પંખા સામું જોવે એટલે શું કે ત્યાંથી મરી જવું છે પંખો પાછો નીચે આવે છે કારણ કે ભાઈનો વજન પાછો એકસો આઠ કિલો હોય ને હે ને ભાઈનો વજન એકસો આઠ કિલો એટલે પંખો ભાઈ નથી જતો પંખો નીચે આવી જાય છે પંખો ની ભાઈ બે પોતે નીચે આવે તો આવા લોકો થી દૂર રહેજો નહીં ક્યાંક આયા જે ખાડો પડી જાય પાછો તો થોડું ટેન્શન નહીં લેવાનું બાકી ટેન્શન લેતો તો થોડું હાર્ટ એટેક આવી જશે અને વિદ્યાર્થી જીવન બહુ સારું હોય ત્યાં આપણે નવું નવું શીખવાનું છે અને જે કોઈ મિત્રો બારમું પાસ થયા છે એમને મને એક નમ્ર અરજ છે કે જ્યારે તમે કોલેજમાં આવો પછી આર્ટસ હોય કોમર્સ હોય સાયન્સ હોય અન્ય કોઈ પણ હોય ત્યારે કોલેજમાં આવશો ત્યારે તમે ઘણા આશા અરમાન લઈને આવ્યા હોય કે મારો તો પછી જે છે ઘણા નથી કે ભાઈ બાર પાસ થઈ ગયા હોય પછી કે ભાઈ બંક પાર્ટનર છે પછી કે મારો ડાન્સ પાર્ટનર છે હે ને પછી કે ભાઈ મસ્તી પાર્ટનર છે આવા પાર્ટનર રાખવા કરતાં વધારે બેટર છે કે આપ કોઈ કરિયર પાર્ટનર રાખો આપ કોઈ મોટિવેશનલ પાર્ટનર રાખો આપ કોઈ બિઝનેસ પાર્ટનર રાખો જ્યારે એક ઉમેદવાર કોલેજ કરતો કરતો જ્યારે આવું શીખી જાય ને ત્યારે એના મા બાપ જે છે એ એકદમ નિશ્ચિત થઈ જાય છે કે મારો દીકરો કે મારી દીકરી જે છે એ સારી દિશામાં છે મેં એને અત્યાર સુધી ભણાવ્યો છે ને એ ભણાવવા પાછળના મારા તમામ પ્રકારના સપનાઓ આ પૂરા કરશે

અને પછી બીકોમ કરો છો તો આના પછી પણ આપ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય તો આપ એક ઉમેદવાર હોય આપ એક માતા પિતા છો તો આપ આપના બાળકને જે છે યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરાવવા ઈચ્છતા હોય અને તમે કોમર્સ કહી છે અગિયાર બાર પૂરું થઈ ગયું છે તો તમને એમ થાય કે ના ભાઈ આપણે નથી કરવું આ નથી કરાવવું આ નથી કરાવવું નથી તો ચલો કોઈ વાંધો નહીં કારણ કે બીકોમમાં જે કોઈ ભણતર બાબતનો જે ભારણ હશે એ થોડું કમ્પેર ટુ બીજાથી થોડું ઓછું હશે જેથી કરીને આપનું બાળક સ્પેશિયલી આઈએસ આઈપીએસ ની કે મામલતદાર ડેપ્યુટી કલેક્ટર કે ડીવાયએસપી ની પ્રિપેરેશન કરી શકશે આ વાત હતી એની સાથે સાથે સીએમએ કરી શકો આગળ વધીએ અને જે મિત્રો સાયન્સ છે સાયન્સ માં ગ્રુપ એ અને ગ્રુપ બે આ બંને આપની પાસે હશે તો જેમની પાસે ગ્રુપ એ છે એમની પાસે બહુ જ સારી તક છે દોસ્તો બીટેક અને એમટેક જો આપ બીટેક એમટેક કરી લીધું છે તો દોસ્તો આપના માટે આપણે ત્યાં બેંગ્લોર આપણે ત્યાં પુને આપણે ત્યાં હેદરાબાદ બહુ જ સારી તક હોય છે આ સારી તક હોય છે અને આપણે ત્યાં ઊંચા જે છે એ પેકેજ મળતા હોય છે અને એમાં બી તમે બીટેક પછી એમટેક જો તમે કોઈ આઈઆઈટી માંથી કરો છો એનઆઈટી માંથી કરો છો તો તમારી જે ડિમાન્ડ છે તમારો જે કરિયર બાબતનો પાથ છે એ ઘણો આગળ વધી જવાનો છે બી બેચલર ઓફ એન્જિનિયરિંગ એ તમે અલગ અલગ સિવિલમાં બી કરી શકો મેકેનિકલમાં બી કરી શકો જીટીયુના માધ્યમથી જે છે એ આપ બીટીયુ જે બી થાવ છો તો આપના માટે સારું છે પણ મારું એક તમને સૂચન છે કે આ બી કર્યા બાદ ગેટની પરીક્ષા આપી અને એમ ઇ પણ થજો તો તમારો જે છે એ કરિયર બાબતના ઓપ્શન ઘણા સારા ખુલી જશે ત્યારબાદ બી કરી શકો બીએસસી કરી શકો દોસ્તો બેચલર ઓફ સાયન્સ બેચલર ઓફ આર્કિટેક્ચર પણ આપ કરી શકો છો તમને એવું હોય કે ભાઈ મારે જે છે એ રિયલ એસ્ટેટ લાઈનમાં જવું છે અંદરનું જે મારે ઇન્ટિરિયર બનાવીને આપવું છે અને હાલના સંજોગોમાં તો દોસ્તો આર્કિટેક્ચરની બહુ જ સારી ડિમાન્ડ છે અને માત્ર એક ડિઝાઇન તૈયાર કરીને આપે છે એ એમના સ્કિલના આધારે આપે છે અને જે છે એમને ઘણા વિપુલ માત્રામાં જે છે એ વર્તન નાણાકીય દ્રષ્ટિએ મળતું હોય છે એમની સ્કિલના આધારે તો વસ્તુ આ હતી દોસ્તો કે ભાઈ સાયન્સમાં જે લોકો ગ્રુપ બી છે એમના માટે જે છે એમબીબીએસ થી લઈ બીડીએસ થી લઈ અને બીએચએમએસ થી લઈ અને બી ફાર્મ સુધીના ઘણા બધા તક છે અને આપને બીજો જો માં કોઈ ગવર્નમેન્ટ સ્કૂલ માં ગવર્નમેન્ટ કોલેજ માં મળી જાય બીજે મેડિકલ કોલેજ જેવી કોલેજ અમદાવાદ માં આવેલી હોય એમાં મળી જાય તો આપના માટે હા જો આપ બીડીએસ કરીને એમડીએસ કરો છો તો પણ તક તમારી બહુ વિપુલ થશે હવે ઘણાને એવું થશે કે સર આ બધું જ મે કરી લીધું છે તો મારે આની સાથે સાથે થોડીક સરકારી ભરતીની માહિતી જોઈએ છે તો હું તમને થોડીક અહીંયા સરકારી ભરતીની માહિતી આપી દઉં દોસ્તો ઓકે પણ એની પહેલા હું તમને એક વસ્તુ જણાવી દઉં છું કે આપ જો છો માની લઈએ દોસ્તો કે આપે કોમર્સ કર્યું છે કોમર્સ પછી ફોર એક્ઝામ્પલ તમે બીકોમ કર્યું છે માની લઈએ કે તમે આર્ટસ પછી જે છે એ બીએ કર્યું છે અથવા તો માની લઈએ કે દોસ્તો આપે સાયન્સ કરી અને બીએસસી કર્યું છે વગેરે વગેરે તો આના પછી જો તમે એમ કોમ કરી લો આના પછી એમએ કરી લો અને આના પછી એમએસસી કરી લો અને ગવર્મેન્ટમાં જે કોઈ ગવર્મેન્ટની કોલેજ છે એમાં પ્રોફેસર થવાનો રસ્તો આપના માટે બહુ જ સારો થઈ જાય જો તમે માસ્ટર થઈ જશો ને દોસ્તો તો પછી તમે ગવર્મેન્ટમાં સીધા જ પ્રોફેસર બની જશો અને એને મારે એક્ઝામ આપવી પડશે એ હું વાત કરીશ તમને પણ એ ગવર્મેન્ટમાં પ્રોફેસર બની જશો અને એનો પગાર જ સીધો જે છે એ સાહીઠ થી પાસાઠ હજાર પ્રતિ મંથ ચાલુ થઈ જશે આપણો હે તો આ તક પણ આપની માટે બહુ સારી છે ઘણા એવા ઉમેદવારો છે કે જે લોકોએ એમબીબીએસ કરીને પણ એમને જો જીપીએસસી ની પરીક્ષા આપવી હોય તો આપી શકે જો હું તમને વાત એ કહી દઉં છું કે જીપીએસસી ની એક્ઝામ આપવી હોય તો તમે કઈ કઈ પરીક્ષા આપી શકશો આ બેઝિક પેલા હું આપને જાણ કરી દઉં છું જો આપે જીપીએસસી ની પરીક્ષા આપવી હોય તો જીપીએસસી એક તો

આમાં પણ કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર જે છે એ પરીક્ષા આપી શકશે ત્યારબાદ ત્રીજી પરીક્ષા લે છે જીપીએસસી ટેકનિકલ પરીક્ષાઓ લેવાય છે ટેકનિકલ પરીક્ષાઓ એટલે શું જે વ્યક્તિઓ સાયન્સમાં બી કરેલા છે એમના માટે થઈ અને અલગ અલગ પ્રકારની આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ આસિસ્ટન્ટ એન્જિનિયર મેકેનિકલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિક આવી જે છે એ પરીક્ષાઓ સરકારી જે છે એ જીપીએસસી ના માધ્યમ પણ આના માટે લાયક કોણ તો કે બી કરેલા કન્સર્ન જે છે એ પોસ્ટ અને એની સાથે સાથે એક પરીક્ષા આસિસ્ટન્ટ પણ જીપીએસસી કંડક્ટ કરતી હોય છે એના માટે તમારે માસ્ટર ડિગ્રી જે છે એ પ્રાપ્ત થયેલી જોશે તો આવી જીપીએસસી પરીક્ષા આપતી હોય તો જો તમે આ બધું કરેલું છે તો પણ ડાયરેક્ટ તમે જીપીએસસી ની પરીક્ષાઓ આપી શકશો

એવી રીતે આપણી સાથે ફ્રોડ થવાનો રેશિયો પણ વધારે વધતો હોય છે તો આના કારણે થાય છે કે આપ આપના બાળકની જ્યારે કોઈ ઇન્સ્ટિટ્યૂટ પસંદ કરો જ્યારે કોઈ કોલેજ પસંદ કરો તો ઇન્સ્ટિટ્યૂટ અને કોલેજ પસંદ કરવા સમયે એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખો કે આ ઇન્સ્ટિટ્યૂટ અને આ કોલેજ ક્યાંક ફ્રોડ તો નથી ને ક્યાંક ફેક તો નથી ને કારણ કે તમારો છોકરો કે તમારી ડિગ્રી જો ત્યાં ભણી હશે અને એ કોલેજ અથવા તો ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટી જો ફ્રોડ હશે તો એમને સર્ટિફિકેટ તો વેલિડ નહીં જ કહેવાય પણ એની સાથે સાથે એના જે બે ત્રણ કે ચાર વર્ષ જે બગાડ્યા છે ને એ બી એમના ખોટે ખોટા બગડી જશે તો બે માં હાથ જોડીને મારી વિનંતી છે કે જ્યારે આપ કોઈ કોલેજ પસંદ કરો ત્યારે ખાસ યાદ રાખો કે કોલેજ કોઈ ફ્રોડ નથી ને જેથી આપનું ભવિષ્ય સરકાર શ્રી પણ આ બાબતે ઘણા પગલાઓ લેતી હોય છે ઘણા પોઝિટિવ પગલાં લેતી હોય છે પણ ક્યારેક ક્યારેક જે છે એ આ લોકો જે ફ્રોડ હોય જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એ સારી જે તો એવું બતાવવા ઈચ્છતા હોય કે ભાઈ સારા છે પણ ક્યાંક ફ્રોડ હોય તો આ આપણે એના શિકાર ન બની ધ્યાન રાખજો સોએ નેવું ઇન્સ્ટિટ્યૂટ સારી જ હોય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી સરકારનું એની પર નિયંત્રણ બી હોય છે કે ભાઈ એ કોઈ ચીટ નથી કરતા ને પણ ક્યારેક દસ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે ફસાઈ નહીં જઈએ એ મારી અને તમારી દરેકની ફરજ બનતી હોય છે ચલો વોકેશનલ કોર્સ તમે ક્યાં કરી શકો વોકેશનલ કોર્સ જે છે એ આ બે જગ્યાએ મેઈનલી કરો તો સારું છે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી

આપ બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ આનો કોર્સ આપ કરી શકો છો આપ ક્યારેક ઇગ્નુ જે છે અને ઈગ્નુ કહેવાશે અને બાબા સાહેબ આ ઓપન યુનિવર્સિટી કહેવાશે અને કહેવાય ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી આપ ક્યારેક આ જે છે એ વેબસાઈટ આમની ઓફિશિયલ અને આમની પણ ઓફિશિયલ વેબસાઈટ જે છે એ ઓપન કરજો તમને બસો કરતા વધારે અલગ અલગ કોર્સીસ મળશે કે જેમાંથી ઘણા કોર્સ બારમાં બેઝ હશે ઘણા કોર્સ ગ્રેજ્યુએશન બેઝ હશે અને ઘણા કોર્સ પોસ્ટ ગ્રેજ્યુએશન અને માસ્ટર ગ્રેજ્યુએશનના પણ હશે પછી એમાં સર્ટિફિકેટના કોર્સ બી હશે અને ડિપ્લોમા કોર્સ બી હશે તો આ આમાં બી સો એક જેટલા કોર્સીસ છે આ કોર્સીસ જે છે આમાં બસો કરતા વધારે કોર્સ છે તો આ દરેકે દરેક કોર્સનું તો હું તમને જે છે એ આપણી પાસે થોડીક સમયની પાબંદી હોય એટલે બધાની ડિટેલ નહીં આપી શકું પણ આપ આ બંનેની વેબસાઇટ એક વખત ઓપન કરજો અને હા આ બંનેના જે ઓફિશિયલ નોટિફિકેશન છે ને કે કયા કોર્સ કરવા જોઈએ એ આ જે ગણેશ ગાઈડન્સ ટેલિગ્રામ ચેનલમાં જે છે એ મેં મૂકી દીધેલા છે કે આમાંથી કયા કોર્સ જે છે એ થાય છે તો આપ આ ટેલિગ્રામ ચેનલ જે છે એ જોઈન કરી લેજો અને એમાંથી જોઈ લેજો કે ભાઈ આમાં કયા કયા કોર્સીસ છે બીજી કે આપમાંથી કોઈ વાલી છે આપમાંથી કોઈ વિદ્યાર્થી છે કે જેમને કરિયર લક્ષી કોઈ તકલીફ છે કે થોડું કન્ફ્યુઝન મોડ છે કે સર શું કરવું જોઈએ તો મને રોજના લગભગ 100 150 વ્યક્તિઓ તો જે છે એ રૂબરૂ મળવા આવતા હોય પણ દરેક વ્યક્તિ કદાચ જે છે એ મળવા ન આવી શકે એવું બને તો આપ મને WhatsApp પર ગમે ત્યારે જે છે એ આપ મને પૂછી શકો છો પણ પ્લીઝ એક મારી નમ્ર અપીલ છે કે આપ જે છે એ વોટ્સઅપ કરવાનો રાખજો કોલ કરવાનું ન રાખતા એનું કારણ છે દોસ્તો કારણ કે સમય પ્રમાણે થોડું સમયની પાબંદી હોય એટલે કોલ હું રિસીવ નથી કરી શકતો પણ વોટ્સઅપમાં હું આપને જે છે એ જરૂરથી જવાબ આપીશ થોડો સમય લઈશ કદાચ બે ચાર કલાક ક્યાંક સેમિનારમાં ક્યાંક વર્કશોપમાં અથવા તો કરિયરલક્ષી બાબતો થતી હોય તો એના કારણે થોડોક સમય લઈશ તો આપ આ નંબર પર વોટ્સઅપ કરી અને કોઈ કરિયરલક્ષી માહિતી જોતી હોય તો એ આપ મને પૂછી શકો અને આ ટેલિગ્રામ ચેનલમાં પણ આપ જોડાઈ જજો જેથી કરીને જે છે એ આપને તમામ પ્રકારની જે કરિયરલક્ષી માહિતી છે મળી જાય અને આ નંબર તમારે દિનેશ કણેત સર તરીકે જે છે એ સેવ કરી લેજો એટલે હું ઘણા સ્ટેટસ બી એવા મૂકતો હોય છું કે જે આપના કરિયરલક્ષી હોય છે આગળ વધીએ દોસ્તો ત્યાર પછી કોઈ વ્યક્તિઓ એવો છે કે જેને આ જે બાબત મેં પરંપરાગત આ તો છે જ પણ એનાથી કંઈક વિશેષ કરવું છે તો આપ ડિજિટલ માર્કેટિંગમાં પણ જે છે એ બહુ સારું જે છે એ કરી શકો છો ઘણી બધી દોસ્તો મીડિયા હાઉસ છે કે જે ઇવેન્ટ મેનેજમેન્ટ જે છે એ ઇવેન્ટ મેનેજમેન્ટ અલગ અલગ પ્રકારની ઇવેન્ટનો કરતા હોય ફોર એક્ઝામ્પલ તરીકે આજે અમદાવાદ છે અને અમદાવાદમાં વાયમસીએ અથવા કર્ણાવતી અથવા તો રાજપથ ક્લબ છે અને એમાં કોઈ માની લ્યો કે કોઈ સંગીતની જે છે એ કોઈ કોન્સર્ટ છે કોઈ એવા મ્યુઝિકનો કોન્સર્ટ છે એમાં ઇવેન્ટ બહુ મોટી યોજાય છે તો એ ઇવેન્ટમાં જે છે એ કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની તો જોશે કારણ કે બધું તો જે આ વાયમસીએ ક્લબ ક્યાંથી કરશે તો આવી રીતે જ્યારે ડિજિટલ માર્કેટિંગ બી કરવું પડશે અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે તો માની લઈએ કે કોઈ એક આપણે નામ લઈ લઈએ કે ભાઈ ગાંધીનગરમાં આવેલી ધ વિઝ્યુલાઇઝર કરીને જે છે કે કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની હોય તો આ જે ભાયંસીય વાળા આ ધ વિઝ્યુલાઇઝર કરીને કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને જો આખો કોન્ટ્રાક્ટ આપી દે તો એમના જે માણસો હોય એ તમામ પ્રકારની ઇવેન્ટ જે છે એને સારી રીતે જે છે એ હેન્ડલ કરી દેતા હોય છે તો આવી કંપનીઓ છે એમાં તમારે કામ કરવાની પણ સારી તક હોય છે કે જ્યાં ડિજિટલ માર્કેટિંગ લેવલે બહુ જ ઉચ્ચ હોદ્દા ઉપર કામ થતું હોય છે અને જે બેક બેકસાઇડ થી આપણે કોઈ માની લો કે ભાઈ છે અને એની બેક જે ટીમ હોય છે એ આ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ હોય છે તો આપ જે છે આવી કંપનીઓ સાથે પણ જોડાઈ શકો છો આપ ડેટા સાયન્ટિસ્ટ તરીકે પણ જોડાઈ શકો છો દોસ્તો અલગ અલગ ડેટા છે એને સ્ક્રુટની કરવાના હોય એને એવલ્યુટ કરવાના હોય બિઝનેસ એનાલિસિસ તરીકે પણ આપ જોડાઈ શકો છો મશીન લર્નિંગ આજે મળી લો કે રાજકોટમાં જે છે ડીઝલ ઇન્જિનનો ધંધો બહુ વધારે થાય છે તો ત્યાં સીએનસી મશીન હોય તો એ સીએનસી મશીનમાં પણ આપ શકો છો સીએનસી મશીન કેમ આર્ટિફિશિયલ યસ દોસ્તો આનો દિવસ જે છે એ આપીએનસીયલ ઇન્ટેલિજન્સોટિક્સની દુનિયામાં આગળ વધતા જાય છે તો તમે આવા કોર્સીસ બી જે છે એ દસ માંથી અથવા તો બારમા બાદ કરી શકો છો હવે બીજી એક વાત કરતો દોસ્તો કે તમારામાંથી જે કોઈ વ્યક્તિઓ એવા છે કે જેમને સ્પેશિયલી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે આપ જે છે એ જીપીએસસીની તૈયારી કરો છો છો આપ માની કે પાસ પાસ અને પછી સ્પેશિયલી જીપીએસસીની તૈયારી કરવી છે આવું બની શકે તો જીપીએસસીની તૈયારી કરવા માટે થઈ અને તમારે જો કોઈ કોર્સિસ લેવા હોય તો એક આપણી પાસે કણેત ગાઈડન્સ એપ્લિકેશન છે અને એ કણેત ગાઈડન્સ એપ્લિકેશનમાં આપ આપ લઈ શકો છો આ ફાઉન્ડેશન કોર્સમાં શું મળશે આ ફાઉન્ડેશન કોર્સ એક વર્ષનો છે અને એક વર્ષના કોર્સની ફી માત્ર ચાર હજાર નવસો રૂપિયા છે અને જીપીએસસી ની પરીક્ષાને અનુરૂપ જે કોઈ પ્રકારે ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ હોય એ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ તમને આમાં માર્ગદર્શન આપે છે અને એ રેકોર્ડ લેક્ચર છે આપે જે છે એ કણેજ ગાઈડન્સ એપ્લિકેશન આપની જે છે એ પ્લે સ્ટોરમાંથી અથવા તો એન્ડ્રોઈડમાંથી ડાઉનલોડ કરવાની ત્યાર પછી તમારે લોગ કરવાનું અને ફાઉન્ડેશન કોર્સ છે એ બાય નાઉ કરવાનો ઘરે બેઠા બેઠા તમે જીપીએસસી ની કે કોઈ પણ અન્ય પરીક્ષાની પણ તૈયારી તમે કરી શકશો તો આ કોર્સમાં શું મળશે દોસ્તો કે ગુજરાત ભરના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી મેથ્સ અને રીઝનિંગ દુનિયાના બાદશાહ એટલે નીરજ ભરવાડ સર તમને આ કોર્સ શીખવવાના છે જ્યાં તમને ઇંગ્લિશ જે છે એ વીક લાગતું હોય તમારું તો ઇંગ્લિશ માટે જે છે એ ગુજરાતના એક નંબરના ફેકલ્ટી છે એ અનિતા ઝોન મેડમ જે છે એ તમને આ શીખવવાના છે રાઠોડ સર કે જે તમને ઇંગ્લિશ નું ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ શીખાડવાના છે વિમલ ભટ્ટી સર કે જેનું જે છે ગુજરાતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી બાબતમાં ખૂબ જ બહોળું નામ છે એ તમને વિજ્ઞાન અને ટેકનોલોજી સમજાવવાના છે રાવલિયા સર કે જે ભૂગોળ વેતા જે છે એ કહેવાય આ ભૂગોળ વેતા રાવલિયા સર તમને જે છે એમાં ભૂગોળ શીખાડવાના છે આમાં જે છે એ એક આપણા જિગ્નેશ દાદા ઉર્ફે જિગ્નેશ સર વાઢેર આ તમને શીખવવાના છે કોમ્પ્યુટર તો આમાં દરેકે દરેક તજજ્ઞની ટીમ હશે હું મારા મારા તો ખુદ વખાણ નથી કરતો હું આપનો મિત્ર છું કોઈ એક્સપર્ટ નથી દિનેશ ખળેત પણ મારા માધ્યમથી તમને આમાં બંધારણ જાહેર વહીવટ પંચાયતી રાજ જેવા વિષયો અર્થશાસ્ત્ર જેવા વિષય એ હું જ આપને શીખવવાનો છું તો આપ જે છે વાલી છો મારો જે અવાજ તમારો સુધી પહોંચતો હોય તો આપના બાળકના કરિયર બાબતે તમે ચિંતિત હોય તો જરૂરથી આ કોર્સ માત્ર પાંચ હજારનો એક વર્ષ માટે છે એ આપના બાળકને લેવડાવો આપના બાળકના કરિયર માટે જે છે એ સૌથી અગત્યનું હશે ફી બહુ મામૂલી છે પણ ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી આપના બાળકને આપના કરિયર માટે એ જરૂરથી તૈયાર કરશે

ગોણ સેવા પસંદગી મંડળ ગુજરાત સ્ટેટ સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ પોલીસ ભરતી બોર્ડ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જે પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી કરતા હોય છે સેન્ટ્રલ લેવલમાં સ્ટાફ સિલેક્શન કમિશન હોય છે એક જે છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ હોય છે કે જેમાં રેલવેમાં ભરતી આવતી હોય એક છે એ આઈબીપીએસમાં હોય છે બેન્કિંગમાં તો નેક્સ્ટ જે એક વિડીયો હું બનાવું છું થોડા દિવસમાં આપણા સુધી પહોંચાડી દઈશ કે ભાઈ જીપીએસસી માં કઈ કઈ ભરતી આવે અને પાસ થવા માટે શું કરવું ગુણ સેવામાં કઈ ભરતી આવે પાસ થવા માટે શું કરવું પોલીસ ભરતી બોર્ડમાં જે છે એ ભરતી આવે પાસ થવા શું કરવું સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી આવે પાસ થવા શું કરવું આરઆરબીમાં ભરતી આવે પાસ થવા શું થવું આઈબીપીએસમાં ભરતી આવે પાસ થવા શું કરવું આના માટે એક સ્પેશિયલ બધાના અલગ અલગ લેક્ચર જે છે હું આપણી યુટ્યુબ ચેનલ ગણેત ગાઈડન્સ પર જે છે એ મૂકવાનો છું તો આપ જે છે ચેનલને જો આપ સબ્સકાઇબ કરવા ઈચ્છું હું બહુ વધારે નથી કહેતો કારણ કે જનરલી એવું થતું હોય કે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો હું આવી બધી બાબતમાં નથી માનતો દોસ્તો આપને યોગ્ય લાગે તો આપ શેર કરી શકશો યોગ્ય ન લાગે તો કોઈ ચિંતા નથી આપને જો કોઈ વિશેષ માહિતી જોઈતી હોય કે ભાઈ આજ આપને આ બાબતમાં ઘણું સારું મળ્યું છે તો પછી આપ જે છે મે તમને જે નંબર આપ્યા છે એ નંબરમાં તમે મને કહી શકશો અને કંઈ પૂછવું હોય તો પૂછી પણ શકશો પણ આપ જે છે એ કરિયર બાબતે થોડા ચિંતિત આપના બાળક બાબતે ચિંતિત થાવ અને જો બાળક તરીકે આપ લેક્ચર જોતા હોય 10માં બારમા ધોરણમાં પાસ થયેલા હોય તો એના માટે જે છે એ આપને વિશ્વ ધ બેસ્ટ અને આપે લેક્ચર જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરીથી પાછા જે છે એ મળશું આવા જ કંઈક આપના કરિયરલક્ષી વિડિયો માટે ત્યાં સુધી આપના જે બીજા મિત્રો કે જેમણે દસમું કે બારમું પાસ કર્યું એમના સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો થેન્ક યુ વેરી મચ દોસ્તો આવજો બબાય સિયા